नैसर्गिक स्त्रोतों टकाव प्रबंध अथवा तो व्यवस्थापन। नैसर्गिक स्त्रोतों, नैसर्गिक એટલે કુદરત, જે કુદરતમાંથી આપણને મળેલા છે તે નૈસર્ગિક અને કુદરતી બંને એક જ વસ્તુ છે। તો આ નૈસર્ગિક સ્ત્રોતો જે કુદરતમાંથી જે આપણને સ્ત્રોત એટલે સોર્સિસ મળેલા છે। ટકાઉ, ટકાઉ એટલે પ્રબંધન, ટકાઉ પ્રબંધન, પ્રબંધન એટલે વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ। ટકાઉ એટલે કેવા પ્રકારનું મેનેજમેન્ટ એટલે એ પ્રકારનું મેનેજમેન્ટ ટકાઉ છે। એની માટે ઇંગ્લિશમાં શબ્દ છે સસ્ટેનેબલ એટલે વધારે સમય સુધી ચાલે તેવી રીતે એનો મેનેજમેન્ટ કરવું। એટલે કુદરતમાંથી આપણને જે પણ સ્ત્રોત મળેલા છે, જે કુદરતી સ્ત્રોત છે નૈસર્ગિક, તેનું ટકાઉ વ્યવસ્થાપન પ્રબંધન કે મેનેજમેન્ટ। કુદરત સાથે લઈને જીવવું એ આપણા માટે નવું નથી। આપણા માટે કુદરતની સાથે સાથે એક તાલ બનાવીને એની સાથે તાલમેલ સાધીને જીવવું મનુષ્ય માટે નવું નથી। સંપોષિત અથવા તો ટકાઉ, ટકાઉ છે એને બીજો શબ્દ છે સંપોષિત એટલે કે સસ્ટેન। સંપોષિત જીવન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો જ એક ભાગ છે। આપણે પ્રાચીન સમયની ભારતની સંસ્કૃતિથી લઈને અત્યાર સુધી આપણે જોઈએ તો કુદરતની સાથે તાલમેલ સાધીને જ આપણે જીવતા આવીએ છીએ એટલે આપણી એક પરંપરા અને સંસ્કૃતિનો જે કુદરતી ભાગ છે। એટલે જે આપણને ખ્યાલ છે ને કે આપણે પીપળાની પૂજા કરીએ છીએ, તુલસીના વૃક્ષની પૂજા કરીએ છીએ, તો આપણે કુદરત છે એની પૂજા કરીએ છીએ અને આપણે એની પરંપરાને આપણે ભાગ બનાવી દીધો છે। વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરા, પ્રવૃત્તિ, કલા, ઉદ્યોગો, તહેવારો, ખોરાક, આપણી માન્યતાઓ, આપણા ધાર્મિક રીત રિવાજો, આપણી લોકવાયકા વગેરે માટે સંપોષિત જીવન વણાયેલું છે। એટલે આ બધાની સાથે આપણું ટકાઉ જીવન છે વણાયેલું છે। સમગ્ર વિશ્વ છે, સમગ્ર દુનિયા એક સંવાદિતામાં રહે તેવું તત્વજ્ઞાન આપણને આપવામાં આવેલું છે। જે સંસ્કૃત કણિકા છે વસુધૈવ કુટુંબકમ, સંસ્કૃતમાં એક કહેવત છે વસુધૈવ કુટુંબકમ એટલે કે શું, સમગ્ર વિશ્વ, સમગ્ર જે સૃષ્ટિ છે તે મારું ઘર છે। સમગ્ર વિશ્વને આપણા ઘરની જેમ જ માનવાની ભાવના એટલે વસુધૈવ કુટુંબકમની ભાવના છે। એ આપણી ભાવનાઓ સાથે, આપણા ભારતીય પરંપરા સાથે જોડાયેલું છે। અને આ જે ઉક્તિ છે કે કણિકા છે કે કહેવત છે, પ્રાચીન ભારતીય ગ્રંથ છે અથર્વવેદ, ચાર વેદ છે એમાંથી જે અથર્વવેદ છે એ અથર્વવેદનો એક ભાગ છે મહાઉપનિષદ, એમાંથી લેવામાં આવેલી છે। વસુધૈવ કુટુંબકમ નામની જે કણિકા છે, ઉક્તિ છે કે કહેવત છે, પ્રાચીન ભારતીય ગ્રંથ અથર્વવેદ છે એના એક ભાગ મહાઉપનિષદમાંથી લેવામાં આવી છે। વસુધૈવ કુટુંબકમ એટલે સમગ્ર સૃષ્ટિ છે મારું ઘર છે, એટલે ફક્ત મનુષ્ય જ નહીં પ્રાણી જ નહીં પણ સમગ્ર વન્ય જીવ સૃષ્ટિ છે, જે કુદરતી વનસ્પતિ છે તે પણ મારું ઘર છે। આપણે નવમા ધોરણમાં નૈસર્ગિક સ્ત્રોતો જેવા કે ભૂમિ એટલે કે મૃદા, જમીન, હવા તેમજ પાણી વિશે અભ્યાસ કર્યો છે। આપણે આગળ નવમા ધોરણમાં વિવિધ પ્રકારના કુદરતી સ્ત્રોતો જોયા, તો આપણે એમ ચૂક્યું જોયું હતું કે હવા છે, પાણી છે અને જમીન છે, ત્રણ કુદરતના મુખ્ય સ્ત્રોત છે। તો કુદરતી સ્ત્રોતો સૌથી પહેલા તો એમ થાય કે નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે કુદરતી સ્ત્રોતો કોને કહી શકાય? આપણને ખબર તો પડી કે કુદરતમાંથી જે મળેલું છે બધા કુદરતી સ્ત્રોતો, પણ એને વ્યાખ્યાની દ્રષ્ટિએ કહેવું હોય તો શું કહી શકીએ છીએ કે મનુષ્ય દ્વારા વિવિધ હેતુ માટે ઉપયોગ કરવામાં આવતા અને કુદરતી રીતે જ સીધા જ આપણને પ્રાપ્ત થાય તેવા સ્ત્રોતને નૈસર્ગિક સ્ત્રોતો કે કુદરતી સ્ત્રોતો કહેવાય, જે કુદરતમાંથી સીધે સીધા મળે છે, કુદરતમાંથી ડાયરેક્ટ આપણને મળે છે અને આપણે તેનો ઉપયોગ અલગ અલગ પ્રકારના હેતુ માટે કરીએ છીએ, તો એવા સ્ત્રોતને કુદરતી સ્ત્રોત કે નૈસર્ગિક સ્ત્રોતો કહેવાય। ઉદાહરણ તરીકે હવા, પાણી, જંગલ, વન્યજીવો વગેરેમાં બધા જ કુદરતમાંથી ડાયરેક્ટ મળે છે બધા કુદરતી સ્ત્રોતો। આપણે આગળના ધોરણમાં હવા, પાણી અને જમીન છે તેના વિશે અભ્યાસ કર્યો છે અને એ પણ જાણ્યું છે કે વિવિધ પ્રકારના સહઘટકોનું પ્રકૃતિમાં વારંવાર ચક્રીયકરણ કઈ રીતે થાય, એટલે આપણે નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર વગેરે ચક્ર જોયા, તેને આપણે જોયું હતું કે અલગ અલગ પ્રકારના સહઘટકો છે તો કુદરતમાં, પ્રકૃતિમાં વારંવાર એક સાયકલની જેમ ચક્રીયકરણ કેવી રીતે થાય છે। આ પહેલાના પ્રકરણમાં પણ આપણે અભ્યાસ કર્યો છે કે માનવીય પ્રવૃત્તિઓ દ્વારા આ સ્ત્રોતનું પ્રદૂષણ થઈ રહેલું છે। આપણે જે 15મું ચેપ્ટર જોયું બરોબર છે, એ 15મું ચેપ્ટર આપણું પર્યાવરણ છે, તો એમાં પણ આપણે જોયું કે માનવની કઈ કઈ પ્રવૃત્તિઓ છે એના દ્વારા
व्याकरण એટલે કે 16મો ચેપ્ટર છે કુદરતી સ્ત્રોતોનું જે ટકાઉ પ્રબંધન છે એની અંદર આપણે શું જાણવાનું છે શું ભણવાનું છે તો આપણે છે એ ભણવાનું છે કે જાણવાનું છે કે આપણે કઈ રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ આ કુદરતમાંથી જે સ્ત્રોતો મળ્યા છે તો મનુષ્યનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છીએ અને શક્ય છે કે આપણે એ પણ વિચારીએ કે આપણે આપણા સ્ત્રોતોનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ કે જેથી કરીને તેનું સુપોષણ યોગ્ય રીતે તેનો ઉપયોગ થઈ શકે અને આપણે આપણા પર્યાવરણને પણ રક્ષણ કરી શકીએ આપણે જંગલ વન્યજીવ પાણી કોલસો પેટ્રોલિયમ કોલસો અને પેટ્રોલિયમ છે તે પણ નૈસર્ગિક સ્ત્રોતો છે કારણ કે લાખો વર્ષોની પ્રક્રિયાના પરિણામે છે તે અશ્મિબર્ધન રૂપે આપણને પ્રાપ્ત થાય છે એટલે હવા પાણી ખનિજ જંગલો તો કુદરતી સ્ત્રોતો છે જ પણ કોલસો અને પેટ્રોલિયમ છે તે પણ કુદરતી સ્ત્રોતો છે કુદરતમાંથી પ્રાપ્ત થાય છે આપણને અને આપણે આની સમસ્યા ઉપર પણ વિચાર કરવાનો છે કે સુપોષિત વિકાસ ટકાઉ વિકાસ માટે આ જે સ્ત્રોતો છે તેને પરંપરાગત પ્રવૃત્તિઓ વડે વ્યવસ્થાપન આપણે મેનેજમેન્ટ છે વધુ લાંબા સમયગાળા સુધી ઉપયોગ કરવા માટે કઈ રીતે કરી શકીએ આપણે ઘણી વાર પર્યાવરણની અલગ અલગ સમસ્યાઓ વિશે વાંચીએ છીએ સાંભળીએ છીએ અને આ મોટા ભાગની સમસ્યાઓ હાલમાં કેવી સમસ્યાઓ બની ગઈ છે વૈશ્વિક વિશ્વની સમસ્યા બની ગઈ છે પર્યાવરણીય સમસ્યાઓ હાલમાં વૈશ્વિક બની ગઈ છે અને તેનું સમાધાન કરવામાં આપણે આપણી જાતને અસહય મનુષ્ય છે આટલી બધી ટેકનોલોજી આવી ગઈ માનવ જાતે આટલી બધી પ્રવૃત્તિ દ્વારા પ્રગતિ કરી લીધી છે છતાં પણ હાલમાં જે દરથી પર્યાવરણની સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે તેને આપણે નાબૂદ કરવામાં કે ઓછી કરવામાં માનવ જાત છે અસહાયતા અનુભવે છે એટલે મનુષ્ય ગમે એટલી ટેકનોલોજી લાવે કે ગમે એટલા પૈસાદાર બની જાય પણ દરેક વિશ્વમાં હાલમાં ટોચના વ્યક્તિઓ છે કે ટોચની સંસ્થાઓ છે તે પણ આ બધી સમસ્યાઓ છે એને નાબૂદ કરવા માટે છે ખૂબ જ પ્રયત્નો કરે છે છતાં પણ અસહાયતાની સ્થિતિ અનુભવે છે તેના માટે જે વૈશ્વિક સમસ્યાઓ છે પર્યાવરણની તેના માટે અનેક આંતરરાષ્ટ્રીય છે કાયદાઓ તેમજ નિયંત્રણ પણ ઘડવામાં આવ્યા છે અને આપણા દેશમાં પણ પર્યાવરણ સંરક્ષણ માટે અનેક કાયદાઓ છે એટલે કે વૈશ્વિક સ્તરે છે આંતરરાષ્ટ્રીય કાયદાઓ પણ છે કે જેના દ્વારા છે પર્યાવરણીય સમસ્યાઓ છે અને નિયંત્રણમાં લાવવા માટે સમગ્ર વિશ્વ એક સાથે કામ કરી રહ્યું છે અને દરેક દેશ પોતાના લેવલે પણ છે પોતાના કાયદા બનાવી રહ્યું છે અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો છે તે પણ પર્યાવરણ સંરક્ષણ માટે પર્યાવરણના રક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે હવે એના જ સંદર્ભમાં પ્રવૃત્તિ 16.1 છે તે આપણે જોવાની છે પ્રવૃત્તિ 16.1 છે એમાં કીધું છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એના ઉત્સર્જનના નિયમન માટેના આંતરરાષ્ટ્રીય ધોરણોની જાણકારી પ્રવૃત્તિ 16.1 એમાં કીધું છે કે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તેનું ઉત્સર્જનનું નિયમન એનું જે ઉત્સર્જન થાય છે એનું મેનેજમેન્ટ કરે નિયંત્રણ કરવા માટેના જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો છે તેની જાણકારી મેળવવું એટલે કે વૈશ્વિક સ્તરે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે જે ઉત્સર્જન થઈ રહ્યું છે એને ઘટાડવા એને નિયંત્રણમાં લાવવા માટે કયા કયા ધારાધોરણો છે તેની જાણકારી મેળવવાની છે અને આ વિષય પર પછી વર્ગમાં ચર્ચા કરો કે આ ધોરણોને જાળવવામાં તમે શું ફાળો આપી શકો છો તો અહીંયા આપણે કીધું કે કાર્બન ડાયોક્સાઇડના ધારાધોરણો માટે કીધું તો કાર્બન ડાયોક્સાઇડ કેમ તો કાર્બન ડાયોક્સાઇડ છે એક મુખ્ય ગ્રીન હાઉસ ગેસ એટલે ગ્રીન હાઉસ વાયુ છે ગ્રીન હાઉસ ગેસ એટલે કે ગ્રીન હાઉસ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ છે ઘણા બધા બીજા પણ વાયુ છે જેમ કે ક્લોરોફ્લોરોકાર્બન હાઇડ્રોક્લોરોકાર્બન છે CH4 મિથેન N2O છે SF6 છે PFCS છે NF3 છે વગેરે ગ્રીન હાઉસ વાયુ છે તો ગ્રીન હાઉસ અસર આપણે આગળ જોઈ ગયા છે ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરવા માટે જવાબદાર વાયુ એટલે ગ્રીન હાઉસ વાયુ છે એમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ છે અને આ સિવાય છે ઘણા બધા છે મિથેન CH4 તે પણ ગ્રીન હાઉસ વાયુ છે પછી N2O છે તે પણ ગ્રીન હાઉસ વાયુ છે હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન્સ તે પણ ગ્રીન હાઉસ વાયુ છે SF6 તે પણ ગ્રીન હાઉસ વાયુ છે વગેરે તો આવા ઘણા બધા
પર્યાવરણ છે તેમજ પ્રાકૃતિક સંરક્ષણ કુદરતી સંરક્ષણમાં વધારો
તમારી આસપાસ તમે જે વિસ્તાર નગર શહેર કસ્બા કે ગામમાં રહેતા હોય તો ત્યાં જો કોઈ પર્યાવરણની જાળવણી કરવા માટેના કોઈ સંગઠનો હોય તો એના વિશે જાણકારી મેળવો અને સાથે તમને એમ પણ કીધું છે કે પર્યાવરણની જાળવણી માટેના જે ઉદ્દેશો છે તેને પ્રાપ્ત કરવા માટે તમે તમારા લેવલે એમાં શું યોગદાન આપી શકો છો તો વૈશ્વિક સ્તરે તો અનેક પ્રકારના સંગઠનો છે તે પર્યાવરણની જાળવણી માટે કાર્ય કરે છે આપણા દેશમાં પણ રાષ્ટ્રીય સ્તરે પણ અનેક પ્રકારના સંગઠનો છે એનજીઓ કહેવામાં આવે છે એનજીઓ એટલે શું નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન બિન સરકારી સંગઠનો છે એવા ઘણા પર્યાવરણના સંરક્ષણ અહીંયા જો પર્યાવરણનું સંરક્ષણ એટલે ફક્ત કુદરતી વનસ્પતિનું કે વૃક્ષોનું સંરક્ષણ નહીં પણ વન્ય જીવોનું પણ સંરક્ષણ કરે પાણી હવા જમીન વગેરે પણ ચોખ્ખા રાખવા એ બધું આવી જાય છે પર્યાવરણ સંરક્ષણમાં તો આપણા દેશમાં જે ડબલ્યુટીઆઈ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા છે પછી ટેરી નામની એક સંસ્થા છે ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ પછી સીએસઈ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ નામની ઘણી બધી સંસ્થાઓ છે પ્રોજેક્ટ ટાઈગર ચાલે છે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન છે સિંહના સંરક્ષણ માટે તો આ વન્ય જીવો જંગલો હવા પાણી વગેરેને શું કરવા માટે પ્રદૂષણ ન થાય તેની માટે તેને બચાવવા માટે આપણે રાષ્ટ્રીય સ્તરે પણ અનેક પ્રકારના કાર્યક્રમો અને એનજીઓ છે એ કામ કરે છે હવે તમને એમ કીધેલું છે કે તમારા તમે છે આપણા પર્યાવરણના જે કુદરતી સ્ત્રોતો છે એની જાળવણી માટે તમે એની અંદર શું યોગદાન આપી શકો તો વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ ન ફક્ત વાવવા જોઈએ પણ એની જાળવણી પણ આપણે કરવી જોઈએ એટલે વૃક્ષારોપણ કરવું અને વૃક્ષોની જાળવણી કરવી જોઈએ પછી શું કરવું જોઈએ કે વ્યક્તિગત વાહનોને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ સિટી બસની સુવિધા હોય કે રિક્ષા હોય કે એનો ઉપયોગ વધારે કરવો જોઈએ કેમ કારણ કે મેં સાથે ઘણા બધા લોકો બેસતા હોય છે તો ઈંધણની બચત થાય અને સાથે સાથે પ્રદૂષણ પણ ઓછું ફેલાય છે અને વ્યક્તિગત વાહનના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ શક્ય હોય તો નજીકના સ્થળ હોય તો ચાલીને જવાનો આગ્રહ રાખવો જોઈએ પછી ઘરની અંદર છે કચરો ઓછો થાય તેવો પ્રયાસ કરવો જોઈએ પાણી છે એનો બગાડ અટકાવવો જોઈએ કીટનાશક કે પેસ્ટિસાઇડ છે જંતુનાશક દવાઓ છે તેનો છે ખેતીમાં ઓછામાં ઓછો પ્રયોગ કરવો જોઈએ વૃક્ષોને કપાતા અટકાવવા જોઈએ છે અને ઘરની અંદર છે ફર્નિચરનો ઓછો ઉપયોગ કરવો કેમ કારણ કે ફર્નિચર લાકડામાંથી બને છે લાકડા મળવા માટે વૃક્ષો કાપવા જોઈએ છીએ તો વૃક્ષો ઓછા કાપવા પડે તેની માટે ફર્નિચરનો ઓછો ઉપયોગ કરવો જોઈએ ઘરમાં કચરો ન ફેલાય તેનું ધ્યાન રાખવું જોઈએ પાણીનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ બગાડ ન કરવો જોઈએ ભોજન છે તેનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ છે ખેતીની દ્રષ્ટિએ જોવા જોઈએ તો જંતુનાશકો અને ખાતરો રાસાયણિક ખાતરો છે તેનો મિનિમમ ઉપયોગ કરવો જોઈએ અને બીજા પણ ઘણી બધી બાબતો છે કે જેના દ્વારા છે તમે પર્યાવરણના સંરક્ષણમાં તમારું યોગદાન આપી શકો છો સ્ત્રોતો છો એનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી ઉત્પન્ન થતી સમસ્યાના વિષયમાં જાગૃતિ આપણા સમાજમાં એક નવી બાબત છે આ જાગૃતિ જ્યારે વધે છે ત્યારે કોઈ ને કોઈ પગલાં પણ લઈ શકાય છે તમે ગંગા સફાઈ યોજના ક્લીન ગંગા મિશન ગંગા સફાઈ યોજનાના વિષયમાં અવશ્ય સાંભળ્યું હશે ગંગા સફાઈ યોજના ગંગા જે આપણે પવિત્ર નદી કહીએ છીએ આપણે જેની આપણી પવિત્ર હિન્દુ ધર્મની અંદર હિન્દુઓ માટે સૌથી પવિત્ર નદી કઈ છે ગંગા તો આપણને ખ્યાલ છે કે ગંગા નદી છે ઘણા બધા શહેરમાંથી પસાર થાય છે અને ગંગા નદી પ્રદૂષિત થઈ ગઈ છે તો ગંગા નદી છે માનવીની પ્રવૃત્તિઓને કારણે પ્રદૂષિત થઈ છે તો ગંગા નદીની સફાઈ કરવા માટે ગંગા સફાઈ યોજના ગવર્મેન્ટે બહાર પાડી હતી અને કરોડો રૂપિયાની આ યોજના છે અને લગભગ 1985માં એટલા માટે શરૂ કરવામાં આવી હતી કે ગંગા નદીનું જે પાણી છે એની ગુણવત્તા ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી ગંગા નદીના પાણીમાં કેલિફોર્મ નામના બેક્ટેરિયા કે જીવાણુનો એક જે વર્ગ છે જે મનુષ્યના આંતરડામાં પણ મળી આવે છે તેની પાણીમાં હાજરી ખૂબ જ વધી ગઈ હતી અને આ જે કેલિફોર્મ નામના બેક્ટેરિયા છે તે રોગકારક સૂક્ષ્મ જીવાણુ થતું પ્રદૂષણ દર્શાવે છે એટલે મનુષ્યના આંતરડામાં પણ આ કેલિફોર્મ નામના જે બેક્ટેરિયા છે તે જોવા મળે છે અને આ બેક્ટેરિયા ગંગા નદીની પાણીમાં તેની હાજરી જોવા મળે અને આ બેક્ટેરિયા શું કરે છે પાણીજન્ય પ્રદૂષણ કરીને રોગ ફેલાવે છે માટે 1985માં આપણી પવિત્ર ગંગા નદીની પાણી છે એને
ગુણવત્તા સુધારવા માટે અને પાણીમાં આ બેક્ટેરિયા છે જે પ્રદૂષણ કરે છે તેને દૂર કરવા માટે 1985 માં ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવેલી હતી. તમને જે આકૃતિ 16.1 માં ગંગામાં કેલિફોર્નની કુલ સંખ્યા અનુસાર કેલિફોર્ન શું છે જીવાણુ છે બેક્ટેરિયા છે એટલે સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 2012 માં ગંગા નદી જે જે સિટીમાંથી પસાર થાય છે જે જે સિટી કે ગામમાંથી પસાર થાય છે ત્યાં આગળ એના પાણીની અંદર આ કેલિફોર્ન નામના બેક્ટેરિયાનું પ્રમાણ કેટલું છે તે દર્શાવતું છે એક ચાર્ટ તમને આપેલું છે કે ગંગોત્રી ગંગાનું જે ઉદ્ગમ સ્થાન કહીએ ત્યાંથી લઈને જે ડાયમંડ હાર્બર છે એક જગ્યા ત્યાં સુધી છે ગંગા નદીના પાણીમાં કેલિફોર્ન નામના બેક્ટેરિયા છે એનું સ્તર કેટલું છે તે આપણને બતાવે છે જેમાં રેડ લાઈન છે શું બતાવે કે 2007 માં આ બેક્ટેરિયાનું પ્રમાણ પાણીમાં કેટલું હતું અને 2012 માં 2011 ની અંદર ગંગા નદીના પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણમાં કેટલો વધારો ઘટાડો થયો છે તે બતાવે છે આપણને. તો આના આધારે આપણને ખ્યાલ આવે છે કે ખૂબ જ પ્રમાણ બેક્ટેરિયાનું વધી ગયું છે જે આ શું કરે છે કે રોગો ફેલાવે છે અને એની માટે છે ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવેલી હતી. તમે જોઈ શકો છો કે માપન યોગ્ય કેટલાક પરિબળો કે કારકોનો ઉપયોગ કરીને જરૂરી પાણીની ગુણવત્તાની જાળવણી કે પ્રદૂષણની માત્રાનું માપન કરવામાં આવે છે એટલે કે પાણીનું પ્રદૂષણ થયેલું છે અને પાણીમાં કેટલું પ્રદૂષણ થયું છે પાણીની ગુણવત્તા કેવી છે તેની માટે માપન માટેની અલગ અલગ પદ્ધતિ હોય છે. કેટલાક પ્રદૂષક એટલે જે પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર હોય તેવા ઘટકો કે કારકો ખૂબ જ અલ્પ માત્રામાં હવામાં હોવામાં છતાં હાનિકારક હોઈ શકે. કેટલાક પ્રદૂષણ ફેલાવનારા ઘટકો કે પરિબળો છે ખૂબ જ ઓછા હોવા છતાં પણ હાનિકારક હોઈ શકે છે તેના માપન માટે આપણે અત્યંત વ્યવહારુ ઉપકરણોની જરૂરિયાત હોય છે. આપણે પ્રકરણ 2 માં ભણ્યા હતા સાર્વત્રિક સૂચક યુનિવર્સલ ઇન્ડિકેટર એની મદદથી આપણે પાણીની પીએચ સરળતાથી માપી શકતા હતા કે પાણી છે એ કેટલું પીવા માટે યોગ્ય છે કે નહીં તે આપણે છે એની મદદથી સાર્વત્રિક સૂચકની મદદથી આપણે પાણીની પીએચ માપતા હતા અને તેના આધારે આપણને આપેલું છે પ્રવૃત્તિ 16.3 સાર્વત્રિક સૂચક. આપણે આગળ જોઈ ગયા છે બીજા ચેપ્ટરમાં યુનિવર્સલ ઇન્ડિકેટરની મદદથી તમારા ઘરમાં જે પીવાનું પાણી નળનું આવે છે તેની પીએચ તપાસ કરો. તો બીજા ચેપ્ટરમાં પણ કહ્યું હતું કે પાણીની જે પીએચ આપણા ઘરમાં જે નળનું પાણી આવે છે બરોબર છે તેની પીએચ આપણે તપાસ કરવી હોય તો પાણીને કસનળીમાં લેવાનું છે તેમાં સાર્વત્રિક સૂચક નાખવાનું છે અને એમાં રંગના પરિવર્તનનું અવલોકન કરવાનું છે. તમારા આસપાસના જળાશયો તળાવ હોય સરોવર હોય નદી હોય કે જળ હોય કે ગમે તે હોય એના પાણીની પીએચ પણ ચેક કરો કે ઘરમાં પાણી આવે છે એની પીએચ ચેક કરીએ અને બહારનું કોઈ નદી તળાવનું પાણી છે એની પીએચ ચેક કરીએ અને તમારા અવલોકનના આધારે તમે જુઓ કે કયું પાણી પ્રદૂષિત છે અને કયું પાણી પ્રદૂષિત નથી. તો આપણે જ્યારે પીએચની ચકાસણી કરીએ છીએ પાણીની પીએચની ચકાસણી કરીએ છીએ તો આપણા ઘરમાં જે નળમાં જે પાણી આવે છે એ કેવું હોય છે તટસ્થ હોય છે એટલે કે સ્વચ્છ હોય છે અને પીવા લાયક હોય છે. જ્યારે તળાવ સરોવર કે એનું પાણી જે ખુલ્લા સ્ત્રોતો છે એ કેવું હોય છે એસિડિક એમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે એટલે એ કેવું હોય છે એસિડિક એટલે પ્રદૂષિત પાણી હોય છે અને તેનું મુખ્ય કારણ શું હોય છે એસિડિક હોવાનું મુખ્ય કારણ કે પ્રદૂષિત પાણીનું પ્રદૂષિત થયેલું હોય છે તેથી આ તળાવ હોય નદીઓ હોય સરોવર જે ખુલ્લા સ્ત્રોતો છે એનું પાણી છે એસિડિક હોવાનું કારણ છે એનું પ્રદૂષણ હોય છે. તો જળાશયના પાણી છે એની અંદર હવે આપણે જે ખુલ્લા સ્ત્રોતો છે એસિડિક હોવાને કારણે એમાં જે જીવસૃષ્ટિ રહે છે તેના અસ્તિત્વ માટે પણ સંકટ ઉત્પન્ન થઈ શકે છે અને આપણા ઘરમાં જે નળનું પાણી આવે છે તે કેવું હોય છે તટસ્થ એટલે પીવા માટે યોગ્ય હોય છે પ્રદૂષિત હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જય સ્વામી નારાયણ.